નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 7 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 તથા બપોરે 1:30 પ્રસારણ. વિનેશ ફોગાટનું વજન માત્ર 50 ગ્રામ વધી જતા ઓલિમ્પિક રમતમાંથી બાકાત કરાઈ. સમગ્ર ભારતમાં દુઃખની લાગણી. ફોગાટે વજન ઘટાડવા વાળ કપાવ્યા, નખ કાપ્યા, લોહી નીકાળ્યું વગેરે અનેક ઉપાયો કર્યા, પણ જુઓ પછી શું થયું. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી છે. તેનું વજન 50 કિલોથી વધુ હોવાનું જાણવા મળ્યું છે અને તેના કારણે તેને મેડલ નહીં મળે. તે ફાઇનલ મેચ પણ રમી શકશે નહીં. મોટા સમાચાર એ છે કે તેણે વજન ઘટાડવા માટે તે બધું કર્યું જે સામાન્ય માણસ વિચારી પણ ન શકે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. મંગળવારે રાત્રે 50 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં પહોંચેલી વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું હતું અને આ પછી તેને સ્પર્ધામાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે વિનેશ ફોગાટનું વજન 2 કિલો વધુ હતું અને તેણે તેને ઘટાડવા માટે ઘણી મહેનત કરી હતી. અહેવાલો અનુસાર જ્યારે તેણીએ સેમિફાઇનલ મેચ જીતી ત્યારે તેણીનું વજન લગભગ 52 કિલો હતું અને પછી તેનું વજન 2 કિલો ઓછું કરવા માટે તેણીએ તેનું લોહી કાઢ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિનેશ ફોગાટે સેમિફાઇનલ જીત્યા બાદ આરામ કર્યો ન હતો. તેણી આખી રાત જાગી રહી હતી અને પોતાનું વધારાનું વજન ઘટાડવા માટે સખત પ્રયાસ કરતી હતી. સ્પોર્ટ્સ સ્ટારના રિપોર્ટ અનુસાર વિનેશ ફોગાટે વજન ઘટાડવા માટે સાયકલ ચલાવી હતી. તેણે સ્કીપિંગ કર્યું હતું. એટલું જ નહીં, આ ખેલાડીએ પોતાના વાળ અને નખ પણ કાપી નાખ્યા. મોટી વાત એ છે કે આ ખેલાડીએ તેનું લોહી પણ કાઢ્યું હતું, પરંતુ તેમ છતાં તે માત્ર 50 કિલો 150 ગ્રામ સુધી જ પહોંચી શકી હતી. કુસ્તીમાં કોઈ પણ કુસ્તીબાજને માત્ર 100 ગ્રામ વધારાનું વજન ભથ્થું મળે છે. મતલબ કે જો વિનેશનું વજન 50 કિલો અને 100 ગ્રામ હોત તો તે ગોલ્ડ મેડલ મેચ રમી શકી હોત, પરંતુ તેનું વજન 50 ગ્રામ વધુ હતું અને તેના કારણે તેનું ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. કુસ્તીમાં કુસ્તી મેચો પહેલાં કુસ્તીબાજોનું વજન કરવામાં આવે છે. આ સિવાય કુસ્તીબાજને 2 દિવસ સુધી એક જ કેટેગરીમાં પોતાનું વજન જાળવી રાખવાનું હોય છે, પરંતુ વિનેશ તેમ કરી શકી નહીં. અહેવાલો અનુસાર તેનું વજન 52 કિલો સુધી પહોંચી ગયું હતું. તેણે તેને ઘટાડવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ અંતે તે નિષ્ફળ ગયો. જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.